मित्रश्रं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः भार्या व्यतितस्मिन् काये
बालस्तावर क्रीडासक्तः तरुणस्तावर तरुणीसक्तः वृद्धस्तावर चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः त्वं कुत आयातः तत्त्वं चिन्तय तदिह प्रातः सत्सङ्गत्वे निःसङ्गत्वं निःसङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवनमुक्तिः। અહીં સુધી આપણે આવેલા શું કહ્યું? પહેલા સંસારની બધી સંસારોયમ અતિવ વિચિત્ર હે, આ સંસાર અત્યંત વિચિત્ર છે, વિચિત્ર છે એટલે એમાં આસક્ત થવા જેવું નથી। ભલે ઉપરથી આપણે આપણું કર્તવ્ય બજાવતા હોઈએ, જે બધું કરવાનું એ બધું કરતા હોઈએ, સંબંધો સાંચવતા હોઈએ અને પ્રેમથી લાગણીથી, પણ છતાંય એમાં ક્યાંય આસક્ત થવા જેવું નથી। આસક્ત થઈ અને સમય બગાડીએ એવું જરૂરી નથી। જો આસક્તિ અને પ્રેમ વચ્ચે એક તફાવત છે। આસક્તિ એટલે શું? આપણે એના વગર રહી ના શકીએ એવું થાય, જીવનમાં એક એવી સ્થિતિ આવે કે પછી એના વગર આપણે રહી જ ના શકીએ, એટલા બધા પરતંત્ર થઈ જઈએ, પરતંત્રતા। સર્વમ પરવશમ દુઃખમ, જ્યાં પરતંત્રતા છે ત્યાં દુઃખ છે જ। સર્વમ આત્મવશમ સુખમ, જે પણ કાંઈ આત્માના વશમાં છે, મારા વશમાં છે, હું સ્વતંત્ર હોઉં। સ્વતંત્ર એટલે પૈસે ટકે સ્વતંત્ર હોય એ બધી છે સ્વતંત્ર, એ પણ જરૂરી છે, એ પણ ઈચ્છનીય છે, પણ છતાંય આંતરિક સ્વતંત્રતા, મનથી આંતરિક સ્તરે લાગણીના સ્તરે આપણે સ્વતંત્ર હોઈએ। જો બીજા ઉપર આપણે કદાચ શારીરિક દ્રષ્ટિએ પરતંત્ર હોઈએ, બીજાની કદાચ સેવાની જરૂર હોય તો એ વાંધો નથી, એ કદાચ જરૂર પડે અને એવી પરિસ્થિતિ હોય તો એ તકલીફ નથી, એ કદાચ મળી જાય, અને ન મળે તો એ કદાચ બહુ દુઃખ ના આપે જો આંતરિક રીતે આપણે સ્વતંત્ર હોઈએ તો। આંતરિક રીતે સ્વતંત્ર હોઈએ, લાગણીના સ્તરે આપણે સ્વતંત્ર હોઈએ, તો પછી બહાર આપણી પરતંત્રતા હોય તો એ બહુ દુઃખ નથી આપતી। એટલે અહીં એની વાત કરે છે કે આંતરિક સ્તરે તમે મુક્ત થઈ જાઓ, પછી જે કરવું પડે એ બધું બરોબર છે, એનું બહુ દુઃખ નથી। એટલે કે છે આ બધામાં સંબંધોમાં બહુ પડ્યા વગર અથવા જે કરવું પડે બધું કરો, છતાં પણ તત્વમ ચિંતય તદિહ ભ્રાતઃ, તત્વનું ચિંતન છોડશો નહીં, એ સાથે આવવાનું છે, અને હવે પછી પણ તમારે મુક્તિ નક્કી કઈ વસ્તુ કરશે તો કે તત્વનું ચિંતન। તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? તત્વ કઈ એમ કઈ અમે તો કઈ જાણતા નથી, અમે અજ્ઞાની છીએ, અમને શું ખબર પડે? એટલે આ તત્વ કે ઈશ્વરની ભક્તિ કે કલ્યાણનો માર્ગ આપણા જીવનમાં સત્સંગ દ્વારા પ્રવેશે છે। આ સત્સંગ એક એવો માર્ગ છે, એવો દરવાજો છે, જ્યાંથી આ મુક્તિનો માર્ગ આગળ વધે, ખુલે છે। સૌથી પહેલા તો એ ખુલે અને પછી એમાં આપણે આગળ વધીએ। એટલે ભાષ્યકાર સરસ શ્લોકમાં બહુ સરસ કહે છે, સત્સંગત્વે નિસંગત્વ, સત્સંગથી જ નિસંગતા પ્રાપ્ત થાય છે। સત્સંગ કરવાથી, સત્સંગ કરવો એટલે સતામ સંગ, એક જગ્યાએ કહ્યું છે સતામ સંગો હિ ભવરોગ ભેષજ, સત્પુરુષોનો સંગ જ આ ભવરોગમાંથી મુક્ત કરાવનાર છે। બાકી આ ભવરોગ તો ક્યાંયથી લાગેલો છે? ક્યારથી લાગેલો છે? અનાદિ માય માંડુક્ય ઉપનિષદની કારિકામાં ગૌડપાદાચાર્યજી બહુ સરસ કહે છે, અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્યતે, અનાદિ માયા સુપ્ત, આ પુરુષ ક્યાંથી સુતેલો છે? અજ્ઞાન રૂપી નિદ્રામાં આ જીવ ક્યાંથી સુતેલો છે? અનાદિ માયા, અનાદિકાળથી, અનાદિ માયા સુપ્ત, એમાં એને કોણ ઉઠાડી શકે? માત્ર સત્સંગ।
અનાદિ માયામાં જે સુતેલા છીએ એને કારણે સુતેલા છીએ, માયાને કારણે અનાદિકાળથી, એમાંથી કોણ આપણને જગાડી શકે? તો કે સત્સંગ. સત્સંગ દ્વારા જો આ રીતે સત્સંગ પ્રાપ્ત થાય એ શ્રેષ્ઠ. ડાયરેક્ટ સીધું જ ગુરુના મુખેથી કે વક્તાના મુખેથી શ્રુતિ વિશે સાંભળવા મળે, શાસ્ત્રો વિશેનું શ્રવણ કરવાની તક પ્રાપ્ત થાય, એના જેવું ઉત્તમ કાંઈ એ શ્રેષ્ઠ. એ ન મળે તો ઇનડિરેક્ટ સત્સંગ, કદાચ એ સીધું ના મળતું હોય તો પુસ્તકો દ્વારા, આજકાલ તો ટેપ્સ દ્વારા, મેઇલ દ્વારા, એવી બધી વેબસાઇટો પણ છે કે જ્યાં તમે ખોલો અને તમને બધું મહાત્માઓ જે બોલેલા હોય એ પણ બધું પ્રાપ્ત થાય, ટેલિવિઝન પર પ્રાપ્ત બધા શું આવતું હોય એમાંય પ્રાપ્ત થાય. આ બધું છે, પણ શ્રેષ્ઠ શું? વક્તાના મુખેથી સામે બેસીને સાંભળવું, આ શ્રેષ્ઠ છે. એની અસર કંઈક જુદી હોય છે. આ ડાયરેક્ટ લાઈવ વસ્તુ છે ને, પેલામાં આપણા પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, એ બધી વસ્તુ કદાચ રહી જાય. એટલે આવી રીતે સત્સંગ પ્રાપ્ત, સત્સંગત્વે નિસંગત્વ. જો આપણું મન એટલું બધું વલનરેબલ, વલનરેબલ એટલે તરત જ બીજી બધી વસ્તુઓના પ્રભાવમાં જરત તરત આવી જાય, આવી પ્રકારનું છે. મન ઉપર તરત જ બીજી બધી વસ્તુઓની છાપ લાગી જાય. હા, એવું બની ગયું હોય કે હવે કોઈ ઇમ્પ્રિન્ટ પડવાની નથી, એટલા બધા આપણે દ્રઢ બની ગયા હોય. જેવી રીતે પેલું હોય ને વૃક્ષ હોય, પીપળનું કે વડનું કે આવું વૃક્ષ થઈ ગયું હોય તો એને ઉપર વરસાદ આવે કે બકરી આવીને એક બે ગાય પાંદડા ખાઈ જાય કે વાવાઝોડું આવે, કંઈ પણ આવું થાય તો પણ એટલું પાવર એની જગ્યાએ એટલું દ્રઢતાથી રહેલું જ કે એ કંઈ પડી ના જાય. ત્યાં એ ઉલટાનું હવે એ બીજાને છાંયો આપે, એના એના ફળ આપે, બીજું બધું આપે, હવે એ આપવાની શક્તિમાં આવી ગયો છે. પણ જ્યારે હજી નાનું હોય ઝાડ ત્યારે એને એક પ્રોટેક્શનની જરૂર છે. એકદમ જ નાનું હજી ઝાડ આપણે વાવ્યું છે અને આટલું ઉગ્યું છે તો તમારે બહુ ધ્યાન રાખવું પડે, પાણી નાખવું પડે, ખાતર આપવું પડે, ગાય બકરી આ બધાથી ધ્યાન રાખવું પડે, ફેન્સિંગ કરી દેવી પડે, આ બધું કરવું પડે. કેમ? કારણ કે હજી બહુ કુમળું છે, હજી કંઈક થશે, કંઈક આફત આવશે તો પડી જશે. એમ અત્યારે આપણું મન પેલા નાના પૌધા જેવું છે, નાનું પેલું ઝાડ હોય એના જેવું છે, ગમે તેની અસરમાં આવી જાય. જે બધું ચાલતું હોય એ જો એની અસર જરા પાવરફુલ હોય તો આપણું મન તરત જ એની અસર નીચે આવી જાય. અને આ જમાનામાં એવું બધું બહુ છે, કેટલી પ્રકારના શો ચાલતા હોય, કેટલી પ્રકારનું ઇન્ટરનેટ ઉપર બધી જાત જાતની વસ્તુઓ ચાલતી હોય, શોપિંગ હોય, બધી બધી જાત જાતનું માર્કેટિંગ બધી વસ્તુઓનું થતું હોય, કુસંગ હોય, આ બધું જ હોય. ત્યારે આપણું મનને કોઈ પણ આવી બધી વસ્તુઓના પ્રભાવમાં આવતા વાર ના લાગે, એટલે એના એમાંથી મુક્ત રહેવા માટે સામે આ બહુ જરૂરી છે. સત્સંગ, સત્પુરુષોનો એક પ્રભાવ હોય છે, એ પોતે સત્યની નિષ્ઠામાં હોય. સત એટલે અહીંયા સત તત્વ અસ્તિત્વ, એમાં જે નિષ્ઠ હોય, ધારો કે નિષ્ઠ ના હોય તો પણ એના વિશે જાણતા હોય, એમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરતા હોય, આવા હોય તો પણ એની બહુ અસર પડે છે. કારણ કે આ સત્ય વસ્તુ છે, એની અસર પડે જ. તો એમના સંગમાં રહીએ તો ધીમે ધીમે પેલી છે અસર છે એમાંથી આપણે મુક્ત થતા જઈએ, ધીરે 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 ધીરે. એટલા માટે એ ભાષ્યકાર કહે છે સત્સંગત્વે નિસંગત્વ. હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે જે સત્ય છે એની એનું એક સૌંદર્ય છે, એનો એક પ્રભાવ છે જે પેલી માયાના પ્રભાવ કરતા વધારે છે. માત્ર આપણે થોડી એની અસર નીચે આવવાની જરૂર છે. તમે જોજો, એક સાધુ પુરુષ હોય, એની પાસે કંઈ ના હોય, કોઈ આડંબર ના હોય, કશું બીજું ના હોય, અને છતાં પણ આપણે ભલે કદાચ બહારથી એને માન ના આપે પણ અંદર તો આપણને એની વેલ્યુ છે જ. અંદરથી બહાર આપણો જરા ઈગો હોય, આપણે નમવા ના માંગતા હોય, આવું બધું હોય, છતાં પણ આપણી સાચી વસ્તુ માટે એક મૂલ્ય તો રહેલું છે. સાદગી માટે, મહાનતા માટે એક પ્રેમ છે જ. એટલે ગાંધીજી હોય તો ભલે ને એમની પાસે શું હતું, કેવું એકમાત્ર પહેરતા હતા, એકાદું કપડું ને એક લાકડી હોય ને સાદા ચશ્મા હોય, અને છતાં પણ બધાને એના પ્રત્યે માન છે. બાજુમાં કોઈ સૂટ બૂટ એકદમ એકદમ એ પેલા હોય તો એને આપણે કદાચ એના માટે એટલું માન ના હોય, એનો આડંબર હોય, એની સંપત્તિ હોય, એનો બધો શો હોય, છતાં પણ એની માટે એટલું માન ના જન્મે જેટલું આની સાદગી માટે, આના બધા મૂલ્યો માટે આપણને પ્રેમ જન્મે.
એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખે, આપણા મનમાં આ બધી વસ્તુઓ માટેની એક કિંમત બહુ સુષુપ્ત રીતે પણ રહેલી જ છે. અને જયારે સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે બધી વસ્તુ બહાર આવે છે. એટલા માટે સત્સંગ જ પ્રાપ્ત કરાવડાવવાની જરૂર છે. ગમે ત્યાં ના જવું એ પણ સમજવાની જરૂર છે કે એટલું બધું ચાલતું હોય છે, એટલું બધું ચાલતું હોય છે. શક્ય છે કે આપણે ક્યાંય ભરમાય પણ જઈએ, શક્ય છે ખોટી એ વસ્તુ યોગ્ય ના હોય એવી જગ્યાએ જઈ ચડીએ અને આપણું એક્સપ્લોઇટેશન થાય, આપણો દુરુપયોગ કરવામાં. આ જમાનામાં તો બહુ બધી પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે. એવું નથી કે ગમે ત્યાં નમી પડીએ, એવું જરૂરી નથી. ગમે તેના વશમાં આવી જાય એ પણ એ બહુ ધ્યાન, એટલે બુદ્ધિ તો ચલાવવાની જ. કે છે ને સાધુઓના વેશમાં પણ અત્યારે બધું ચાલતું હોય છે. એટલે આ જમાનામાં તો તમારે તમારી બુદ્ધિ વિવેક શક્તિ બહુ તૈયાર રાખવી પડે. પોતાની રીતે આપણે જોવાનું, સમજવાનું, ક્યાંય પણ શ્રદ્ધા મૂકતા પહેલા, ક્યાંય પણ શ્રદ્ધા પૂરેપૂરી મૂકતા પહેલા બહુ વિચારવાનું, આપણી રીતે પરખ કરવાની, પછી ધીમે ધીમે એ શબ્દોમાં એ સાચા હોય, વ્યક્તિ સાચી, એનો રણકો આખો અલગ હોય. જે સાચી વસ્તુ છે એનો રણકો અલગ છે. રણકો એટલે અવાજની હું વાત નથી કરતી, પણ એ છતું ના રહે. જો જે વસ્તુ સાચી હોય ધીમે ધીમે બહાર લાગે, સમય લાગે આપણને સમજતા, પણ એ છતું રહેતું નથી. અને ખોટી વસ્તુ હોય, છીછરું હોય, છીછરું સુપરફ્લુઅસ કંઈક હશે, છીછરું હોય તો એ પણ જોતા એ પણ સમજતા વાર નથી લાગતી હોતી, સમય લાગે. એટલે સમય આપવો, પણ આ સંગ બહુ જરૂરી છે. આ દ્વારા ઈશ્વર આપણા જીવનમાં પ્રવેશે છે. આ જ એક બારી છે, આ સિવાય આવતું નથી. ઈશ્વરને કૃપા કરવી હોય તો કઈ રીતે કરે? એ તો બોલતા નથી. મુરલી મનોહર કે શિવજી એ કઈ રીતે બોલે? એ બોલે ને, એ આ રીતે જીવનમાં આવે. સંજોગો એવા રચે અને તમે આવી કોઈક વસ્તુના સંપર્કમાં આવો, પછી કંઈક સાંભળો, એ પકડી રાખો અને ધીમે ધીમે એનો રસ પડતો જાય, તરત ના પડે. અને જ્યારે આપણે જઈ ચડીએ ત્યારે એવો શ્લોક ચાલતો હોય, એવી ચર્ચા ચાલતી હોય, તો ઉલટાનું આપણને એમ થાય કે આ શું છે ભાઈ, આપણને બધું ઉપર જાય છે, કઈ સમજ પડતી નથી. એવું થાય, બની શકે, પણ જરાક રસ પડ્યો હોય તો છોડવું નહીં, પકડી રાખવું. ધીમે 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 એ પ્રધાન બની જશે અને બીજી બધી વસ્તુ ગૌણ બની જશે, બીજી બધી વસ્તુ ગૌણ બની જશે. એટલે કે છે સત્સંગથી નિસંગતા પ્રાપ્ત થાય છે, સંસારની અસારતા, બીજી બધી વસ્તુઓ ક્ષણભંગુર છે, સમય જતા જતી રહેવાની છે. તદઉપરાંત એ છે ત્યારે પણ એની પ્રાપ્તિમાં કેટલી મહાન કિંમત ચૂકવવી પડે છે. મેળવવાનું ઓછું છે, ગુમાવવાનું વધારે છે. બધી જ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એ માગી લે છે, સમયનું, શક્તિનું, બધું જ ઇન્વેસ્ટમેન્ટ માગે અને છતાં મળે એ બહુ ઓછું હોય. કેટલી મારી જિંદગી જતી રહે, કેટલી મારી શક્તિ જતી રહે, આ બધું માગે છે. આ બધું આપણે બુદ્ધિથી વિચારીએ અને ધીરે ધીરે આ બધી વસ્તુની અસર ઓછી થતી જાય, નિસંગતા આવતી જાય. પહેલા આપણે એટલા દ્રઢતાથી વળગીને બેઠા હોઈએ, કલ્પના ના કરી શકીએ કે આ બધું ના હોય તો કેમ ચાલશે. મનનો પૂરો ભાગ એનાથી જ રંગાયેલો હોય. ધીમે 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 આનાથી સમજાય, ઓ આનાથી સુપીરિયર, આનાથી ચડિયાતું જીવનમાં કંઈક છે. હરિનો રસ એક ચાખવા એક વખત પ્રાપ્ત થાય, પછી બીજું ધીમે એ રસને માણતા થાય એ વાર લાગે. હા, જૂના સંસ્કાર લઈને આવ્યા હોય તો તરત આપણને મજા આવવા માંડે, પણ બાકી એનો ટેસ્ટ આવતા આવતા વાર લાગતી હોય છે. જો સાચી ઘણી વખત વસ્તુ અમુક વસ્તુ એવી હોય એને એનો રસ આવતા આવતા વાર લાગે. એ કયા વખતે મેં દ્રષ્ટાંત આપેલું કે ક્લાસિકલ મ્યુઝિક હોય, શાસ્ત્રીય સંગીત હોય, ભજન હોય, આ બધાનો જલ્દી રસ ના પડે. પહેલા તો પેલા પિક્ચરના મૂવીઓ, પિક્ચરના સોંગ જ આપણને ગમતા હોય, એ જવા દો. એના કરતા પેલું ધમ ધડાક રોક મ્યુઝિક ને પોપ મ્યુઝિક ને આવું જ બધું ગમતું હોય. પછી ધીમે ધીમે એમાંય મૂવીમાંય સારા જે ગીતો હોય એવા ગમે, પણ ધીમે ધીમે ભજન છે, ક્લાસિકલ છે, એ રસ પડે. એના માટે ઘણી બધી મારી પણ અંદર કેળવણી થઈ હોય ત્યારે એ રસ પડે. એમ અહીં પણ ધીમે 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 આપણે પકડી રાખીએ તો નિસંગતા આવે છે. નિસંગતા એટલે પછી સંસારની
સંસારનું જે સાચું સ્વરૂપ છે એ આપણે જોઈ શકીએ અને એ જોઈ શકીએ અને આ તત્વનું પણ શું સાચું સ્વરૂપ છે અને એની શું કિંમત છે એ જ કેટલું સત્ય છે એ જેમ સમજતા જાય એમ ઘટતું છે. આ આવું છે, જેટલું આ આવે એટલું એટલી માત્રામાં પેલું જાય એવું છે. જેમ આ વધારે ગમતું જાય એમ એમ પેલું છૂટે, બાકી કોઈ વસ્તુ છૂટે નહીં. ત્યારે જ છૂટે, સમજી રહેવું, ત્યારે જ છૂટે જયારે બીજું પકડાયું હોય. એમને છોડી દઈએ ને તો આપણે ક્યાંય નથી રહેતા. એમને નહીં છોડી દેવાનું, બીજું પકડી લેવાનું. અને આ કઈ બસ પકડી લીધું એમ પકડવા, અહીંયા જોર નથી કરવાનો. આ ગમવું જોઈએ, આ પકડવું એટલે શું, આમાં રસ પડવો જોઈએ. જેમ જેમ રસ પડશે એટલી માત્રામાં છૂટશે. પછી એક દિવસ એવો આવશે કે બીજું ગમશે જ, ત્યાં મન જશે જ નહીં. આજે કદાચ થોડું પ્રયત્ન કરવો પડે, પણ એક સમય એવો આવશે કે ગમશે જ નહીં. ગમશે નહીં એટલે એવું નહીં કે આપણે તિરસ્કાર કરીએ, પણ આપણને આમાં આનંદ છે. નંદતી નંદતી આગળ આવશે, અહીં જ આવશે. નંદતી એ બસ આમાં જ આનંદ છે, આમાં જ આનંદ આવશે. એ આનંદ ત્યાંથી નથી, એ આનંદ આત્મા, એ આત્માનો જે આનંદ છે, સ્વરૂપભૂત આનંદ છે, એમાં જ બસ પછી છૂટી ગયું. એટલે કે છે, પણ આ ક્યાંથી? સત્સંગત્વે નિસંગત્વ. છાંદોગ્ય ઉપનિષદમાં ત્યાં એક પ્રસંગ આવે છે, ત્યાં કહે છે કે એક પ્રખ્યાત ત્યાં વાક્ય છે, આચાર્યવાન પુરુષો વેદ. જેને આચાર્ય છે એ જ જાણી શકે છે, એ સિવાય જાણી નથી શકતા. તો આ પ્રખ્યાત જે વાક્ય છે એ કયા સંદર્ભમાં આવે છે? ત્યાં એક ચોર હતા, બે ત્રણ. એક વ્યક્તિ એક ગામમાંથી બીજે ગામમાં જતો હશે તો વનમાં વચ્ચે માર્ગમાં વન આવતું હતું, તો આ ચોર લોકો એને પકડી લીધો ત્યાં, અને બધું એની બધી સંપત્તિ હતી એ બધું લૂંટી લીધું. અને પછી એની આંખે પાટા બાંધી દે છે અને હાથ પાછળ બાંધી દે છે, જેથી કરીને પેલાને રસ્તો ના મળે, પોતાની જાતને છોડી ના શકે ના. અને પછી એને આ ઘનઘોર જંગલમાં મૂકી દે છે અને પછી જતા રહે છે. હવે આ પેલો વિચારો, પાટા બાંધેલા છે અને હાથ પાછળ બાંધી દીધા છે, જોઈ પણ નથી શકતો, આ ખોલી પણ નથી, અને અંધારું એવા ઘોર જંગલમાં અથડાય છે, તૂટાય છે, પડે છે, લોહી લુહાણ થાય છે, કાંટા વાગે, ને કઈ બહુ જ એની એકદમ બિસ્માર, એવી વિચિત્ર હાલત, કરુણ હાલત એની થઈ જાય છે. આ બધું થયા કર્યું થતું બહુ લાંબો સમય આમ ગયો. પછી એકદમ જ એક વ્યક્તિ, એક વડીલ મળી જાય છે અને પૂછે છે, ક્યાં જવું છે તમારે ભાઈ? એને આવી પ્રેમથી એના પેલા પાટા ખોલ્યા, હાથના બંધન જે હતું એ પણ ખોલ્યા, અને પછી એ પૂછે છે, ક્યાં જવું છે તારે ભાઈ? તો કે છે, મારે ગાંધાર દેશમાં જવું છે. તો કે છે, ગાંધાર દેશ તો આ બાજુ આવેલો છે, એમ કરી અને એની દિશા ફેરવી દે છે અને એને માર્ગે મૂકી દે છે. બસ પેલા જે માર્ગ બતાવ્યો એ માર્ગે પેલો જાય છે અને એને રસ્તો મળી જાય છે. ત્યાં પછી આ વાક્ય આવે છે. કયું વાક્ય? આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન એટલે જેની પણ આમાંય આચાર્ય જોઈએ, આ દિશા બતાવવા માટે આ છે. ટૂંકમાં જે દિશા જાણે છે, જે માર્ગથી પરિચિત છે, એ મને ગાંધાર માર્ગ ક્યાં છે ખબર નહીં ભાઈ, તો એને પૂછવા જવું પડે એવું નહીં. એ જાણતો હોવો જોઈએ કે આ ગાંધાર દેશ કઈ બાજુ આવેલો છે, એ જાણતો તો એને બતાવો. ત્યાં પછી શ્રુતિ આવું લખે છે, આચાર્યવાન, આચાર્ય જે ધરાવે છે, જેના જીવનમાં સત્સંગ જે ધરાવે છે, પુરુષ વેદ, એ જાણી શકે. પ્રખ્યાત વાક્ય, એ જ જાણી શકે, બીજા જાણી ન શકે. કારણ કે આ વિષય એવો છે એટલા માટે. એટલે કે છે, સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ. જેમ જેમ તમે જાણો એટલે શ્રવણ કરતા જાઓ, આ શ્રવણના પરિણામે ખબર પડે કે સૌથી મોટો અવરોધ તો અંદર જ રહેલો છે. જે છે બધું અંદર જ છે, છતાંય અવરોધ ત્યાં જ છે. આત્મતત્વ, ઈશ્વર, સત્ય અંદર જ છે, હું જ છું, અને છતાં પણ એને અવરોધ કયો છે? રાગ દ્વેષ રૂપી, રાગ દ્વેષ સંસારની આ માયા છે એ અંદર રહેલી છે. સત્સંગને કારણે ધીમે ધીમે આ રાગ દ્વેષ દૂર થાય છે, આ અંતરની જે અશુદ્ધિ છે એ વસ્તુ દૂર થઈ જાય છે. જેવી અંતરની અશુદ્ધિ દૂર થાય કે આપણે પારદર્શક બનીએ, સાત્વિક બનીએ, શુદ્ધ બનીએ, વળી જેવા શુદ્ધ બનીએ
કે તરત જ આ સત્ય સમજાય. જો તકલીફ શું છે, અહીંયા આવ્યા પછી પણ સમજ ના પડે તો આપણે રહી ના શકીએ. ઘણા બધા લોકો હોય પણ બધા ટકતા નથી હોતા, બધાને એટલો રસ નથી, મજા નથી આવતી. પછી સાંભળી લેશ, એકનું એક જ છે, એમાં શું મોટી વાત છે. તો નિસંગત્વે નિર્મોહત્વ, મન ઉપર જે એક વખત આ રાગ દ્વેષ માંથી મન મુક્ત થાય. હા, આપણે એ વાત કરતા હતા કે સત્સંગ પ્રાપ્ત થાય તો પણ એ જે કહેવામાં આવે છે એ અસર એટલું નથી કરતું હોતું, કારણ કે અંદર હજી અશુદ્ધિ છે. અંદર અશુદ્ધિ હોવાને કારણે આ સ્પર્શતું હોતું નથી. એટલા માટે જેમ જેમ તમે સત્સંગ કરતા જાઓ, ધીમે 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 રાગદ્વેષ ક્ષીણ થવા જોઈએ. હૃદયની અશુદ્ધિ જેમ દૂર થતી જાય તેમ તેમ પછી મોહ આપણો દૂર થાય, હૃદય શુદ્ધ બને. જેમ છે ને તળાવનું પાણી હોય એ શુદ્ધ હોય, નિશ્ચલ હોય, તો પછી તળિયે જે રહેલું છે તમે જોઈશો, ત્યાં સુધી દેખાતું નથી. પાણી હલ્યા કરતું હોય અથવા એ પાણી જ પોતે કચરા વાળું હોય તો નીચે શું રહેલું છે તમને દેખાય નહીં. એ પાણી શુદ્ધ હોવું જરૂરી છે, તદુપરાંત સ્થિર હોવું જરૂરી છે. એમ અહીં પણ આપણું મન કેવું હોવું જરૂરી છે, શુદ્ધ. રાગ દ્વેષ આ બધી વસ્તુઓથી શુદ્ધ થયેલું હોય અને ધીમે ધીમે થોડી એકાગ્રતા પ્રાપ્ત કરે, થોડું સ્થિર થવું જોઈએ. અહીંયા આવીને આમ શુદ્ધ છે પણ છતાં ચારે બાજુ અહીંથી અવાજ આવે તો ત્યાં મન જાય, અહીંથી અવાજ આવે તો ત્યાં મન જાય, આ બાજુથી કોણ આવ્યું, આમથી કોણ, આવું બધું થતું હોય તો પણ એકાગ્રતા વગર મન ફોકસ કરી શકતા હોવા જોઈએ. ફોકસિંગ જે કેપેસિટી છે બહુ અગત્યની છે. એ વગર તમે શ્રવણનો પણ લાભ ના લઈ શકો. જે પણ કરતા હોય એનો લાભ ક્યારે લઈ શકાય? આપણે મનને સ્થિર કરી શકીએ, સ્થિર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ કર્યા કરીએ આવતારે જેમ જેમ શુદ્ધ થતું જાય એમ પછી આ બધું આવતું જાય અને એ જેવું આવે મોહ દૂર થાય. મોહ દૂર થાય એટલે કે નિસંગત્વે નિર્મોહત્વ, સંગ દૂર થયો, શુદ્ધિ થઈ, મોહ દૂર થઈ જાય છે. મોહ એટલે હવે હું જેમ સાંભળું છું, મોહ એટલે વસ્તુ જેવી છે એવી ન સમજવી, છે એનાથી ઊંડી માનવી. જેમ રજ્જુ છે હું એને સર્પ માનું, છે છીપોલી એને હું ચાંદી માનું, આને કહેવાય મોહ. હોય એવું સમજી શકવું નહીં. આવું જ્યાં છે જગત પ્રત્યે પણ, સંસાર પ્રત્યે. સંસારનો કોઈ વાંધો નથી, લોકોની કોઈ તકલીફ નથી, જગત જેવું છે એવું સુંદર છે, પણ એમાં જે નથી એ હું ત્યાં જોઉં છું. એમાં જે નથી એ જોવું એ મારી તકલીફ છે, આની તકલીફ નથી. આ જે છે એ છે, પણ આ મારા સુખનું સાધન છે એવું માનવું એ મારી તકલીફ છે, આને કહેવાય મોહ. આ લીલો કલર છે, આનો આ ઉપયોગ છે અને આનું નામ છે, બસ આને કહેવાય આનું સત્ય. આનું આ શેપ છે, આ રૂપ છે, આ રંગ છે, આનું એક નામ છે, આનું એક કાર્ય છે. આ રીતે જોવું આને ઓબ્જેક્ટિવ દર્શન કર્યા કહેવાય. આ જે છે એવી રીતે એને જોયું કહેવાય. પણ આ મારું છે, મારી માલિકીનું છે અને આ મારા આના વગર મને ચાલે નહીં. આ હોય તો જ મારું કાર્ય આગળ વધે, નહીં તો આગળ વધે નહીં. આ ન હોય તો હું જીવી શકું નહીં. આ શું થઈ ગયું? જીવ સૃષ્ટિ. આ થઈ ગયો મોહ. બાકી આને જેવું છે એવું હું જોઉં તો કઈ તકલીફ નથી, આનો ઉપયોગ પણ કરું, પણ આનામાં જે નથી એ હું ના આપું. એની જેટલી કિંમત છે એટલી જ એને આંખું. રાગ હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ, એનાથી વધારે એના ઉપર કિંમત મૂકીએ છીએ. અને દ્વેષ હોય ત્યારે શું થાય છે, એના કરતા ઓછી કિંમત કરીએ છીએ, એના કરતા એને સૌ ગણતા જ નથી. દ્વેષ એટલે આપણને ગમે જ નહીં. દ્વેષ એટલે એ વ્યક્તિ કે વસ્તુની હાજરીમાં આપણે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ, એ ચાલે જ નહીં, એટલે દૂર જ કરવું પડે. અર્થાત આ છે તો મને ગમે જ નહીં, ક્યારે આને દૂર, પંખો ભાઈ દૂર કરો, પંખો બંધ કરો. આ દ્વેષ, દ્વેષ નથી મને, આ તો એક વાત કરું છું, એનાથી ચાલે જ નહીં, આગળ જ ના વધી શકે. એટલે આનું તકલીફ શું થાય, આને આગળ જવું જ પડે અને આ એમને જાય નહીં.
એટલે મારે પ્રયત્ન કરવો પડે, બીજા કોઈકને બોલાવવા, કઈ કરવું, જો એક્શન માંગેલે છે, વસ્તુને દૂર કરવું એ પણ એક ક્રિયા માંગે છે. અને રાગ એટલે શું છે? એના કરતા વધારે જોવું, એટલે એના વગર ચાલે નહીં. આ બંને શું બનાવે છે? રાગ અને દ્વેષ બંને મને પરતંત્ર બનાવે છે. જ્યારે આ જે છે એમ જ હું જાણું ઓબ્જેક્ટિવલી, આનો જે ઉપયોગ છે કરું પણ કરું, બસ એ કરીને પતિ કરું, એનું કામ પતિ કરું, મારું કામ એ પતિ કરું, તો કઈ વાંધો નથી આવતો. પણ મોહને કારણે જગતમાં જે નથી એમ આપણે જોઈએ છીએ, જેમ આપણે કહીએ છીએ કે રેતીમાં તેલ શોધવું એને કહેવાય મોહ, એમાં નથી ભાઈ. આખી જિંદગી પ્રયત્ન કરીએ તો એ રેતીમાંથી એક તેલનો એક ટીપું નથી મળવાનો. ઝાંઝવાના જળમાં આપણે પાછળ દોડી દોડીને ખલાસ થઈ જાય, પેલા ડેઝર્ટમાં રણમાં રહેલા પેલા એનિમલ્સ પ્રાણીઓ એની પાછળ દોડતા હોય છે, ત્યાં પાણી છે એવું માનીને બિચારા દોડી દોડીને થાકી જાય, પડી જાય. પણ તોય પાણીના દોડો છો એટલે મળશે એવું જરૂરી નથી. જુઓ, આ સમજવાની જરૂર છે. જસ્ટ બીકોઝ આઈ રન, જસ્ટ બીકોઝ હું દોડું છું, મહેનત કરું છું, પાછળ પડેલો છું, એટલે મળે એવું જરૂરી નથી. ત્યાં છે કે નહીં એ પૂછો, તપાસ કરો કે આમાં આમાં હું શોધું છું પણ છે, હશે તો જરૂર મળશે. પણ પહેલા યુ ફાઇન્ડ આઉટ, દોડતા પહેલા, આમાંથી માંગતા પહેલા, આમાંથી ઈચ્છા કરતા પહેલા, ટુ બિગિન વિથ, આમાંથી ઈચ્છા કરતા પહેલા હું પૂછું કે છે ભાઈ તારામાં, ઇઝ ઇટ ધેર, આમાં છે તો જ હું જોઉં, નહીતર બસ પછી મારો સંબંધ સ્પષ્ટ થઈ જાય. એનો અર્થ નહીં કે સંબંધ ન રાખીએ, પણ આમાં જે છે ને એ ન માંગીએ. આ છે આને કહેવાય નિર્મોહત્વ. જગતની સાથે સંબંધ રાખીએ, કાર્ય કરીએ, પ્રેમથી વર્તન કરીએ, પણ એમાં જે છે ને એ ન માંગવું, બસ આટલું જ. મોહ દૂર થવો એટલે આ જ, મોહ દૂર થઈ જવો. બાકી તો ભગવાન કૃષ્ણે કેટલા કાર્યમાં કેટલું બધું કામ કર્યું, કોઈએ નહીં કર્યું હોય એટલું એમણે કામ કર્યું. શંકરાચાર્યજી આખી જિંદગી એમણે પ્રયત્ન કર્યો, પણ શું, લોકો સાથે સંપર્ક, લોકો સાથે વ્યવહાર, બધું જ, અને છતાં પણ મોહ વગર. ક્યાંય મોહ નથી, એમાં જે નથી એ માંગતા નથી, પોતાને પોતાનું પોતેને જે આપવાનું છે જરૂર આપે છે, પણ કઈ માંગતા નથી. કેમ? કારણ કે ત્યાં છે જ નહીં, જ્યાં છે નહીં ત્યાં માંગવું નહીં. એટલે કે છે, આ ક્યાંથી ખબર પડે? સાંભળીએ, જેમ સાંભળીએ શાસ્ત્રોના વિધાનો, સ્ટેટમેન્ટ, શાસ્ત્રોના વાક્યો ગુરુમુખેથી જ્યારે એનું અનફોલ્ડમેન્ટ થાય, બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મનો જાણનાર જ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આવું ચાલતું હોય, બ્રહ્મનો જાણનાર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તરત જ બ્રહ્મને જાણવાથી બ્રહ્મ મળી જાય, એવું કેવું? કારણ કે બ્રહ્મ જેવો તું બ્રહ્મને જાણીશ, કે જ્ઞાન થશે કે હું જ બ્રહ્મ છું. કોઈ પણ વસ્તુ જાણવાથી ક્યારે પ્રાપ્ત થાય? એ મારી પાસે હોય તો જ. જીવનમાં બે પ્રકારની સમસ્યા છે. એક કઈ પ્રકારની સમસ્યા છે? મારી પાસે નથી પણ બીજે છે, એને મેળવીને આપણે આપણી ઈચ્છા પૂરી કરીએ, આ એક પ્રકારની વસ્તુ છે. અન્યત્ર આ ફૂલ જોઈતું હોય અને ત્યાં છે તો મારે હાથ લંબાવીને એને મેળવું, આ એક. પણ આ ફૂલ મારા માથા પર જ હોય તો શું કરવાનું છે? એ હું જ છું ભાઈ, એ જાણવાની જરૂર છે. આ ફૂલ જ ધારો કે માથા ઉપર નહીં, આ હું જ છું, આ ચશ્મા મારી પાસે જ છે, આના માટે કઈ શોધવા જવાની જ જરૂર નથી. આ શું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જયારે પેલું અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, આ એક તકલીફ થઈ ગઈ, આ વસ્તુ હતી એ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, આ પ્રાપ્ત નહોતું એને પ્રાપ્ત કર્યું, જયારે આ શું હતું? પ્રાપ્ત જ હતું. આ કેવી રીતે ખબર પડે? કોઈ સમજાવે તો. જો જીવનમાં અમુક વસ્તુ એવી છે કે જે સમજવી પડે, એટલા માટે મુંડક ઉપનિષદમાં કહ્યું કે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા. આ શિષ્ય ગુરુ પાસે જાય છે અને ગુરુ ક્યારે જાય છે? સમગ્ર જગતની પરીક્ષા કરે છે. પરીક્ષા કરવી એટલે શું? પરિતઃ ઈક્ષણ, ચારે બાજુથી જુએ છે, મારે જે જોઈએ છે કે નહીં,
ક્યાંય મળતું નથી. કેમ નથી મળતું? તો ગુરુ કહે છે, નાસ્તિ અકૃતઃ કૃતેન કર્મણા. તું ઈચ્છે છે અકૃતઃ વસ્તુ. અકૃતઃ વસ્તુ એટલે જે ક્યારે કર્મનું ફળ નથી એવી વસ્તુ તું ઈચ્છે છે. કર્મનું ફળ હોય કોઈ વસ્તુ તો કર્મ કરો તો મળે. કર્મનું ફળ હોય તો એક વસ્તુ એવી છે જે કરો તો મળે. મને જમવું હોય તો રસોઈ બનાવું તો જ જમવાનું મળે. કોઈક આપે તો એમને ભૂખ નથી જવાની. પણ આ શું કહે છે કે તું જે ઈચ્છે છે એ ક્યાંય કર્મનું પરિણામ છે જ નહીં, અર્થાત એ કર્મથી પ્રાપ્ત થાય એવી વસ્તુ જ નથી. તો એને કેવી રીતે મેળવવું? સમગ્ર જગતમાં તો શું છે ભાઈ, આખું જગત કઈ વસ્તુ ધરાવે છે? કર્મનું ફળ. સમજી જવાની વસ્તુ, જગતમાં એકેય વસ્તુ એવી નથી જે કર્મથી પ્રાપ્ત ન થતી હોય. જોજો, વિચારજો, જગતમાં બધી જ વસ્તુ જે છે એ તમે કર્મથી પ્રાપ્ત કરી શકો, મહેનતથી પ્રાપ્ત કરી શકો. સંપત્તિ જોઈતી હોય તો વેપાર કરો, નોકરી કરો, કંઈક કરો તો મળે. નામના જોઈતી હોય તો એક કંઈક કરો તો મળે. ઘર જોઈતું હોય કરો તો મળે. કુટુંબ જોઈતું હોય, સંબંધ સ્થાપો, એ પણ પ્રાપ્ત થાય. ટૂંકમાં ક્યાંક પહોંચવું છે, હિમાલય પહોંચવું છે તો ચાલીને જાઓ, ટ્રેનમાં જાઓ, કંઈક કરો તો, યાત્રા કરો તો ત્યાં પહોંચી શકશો. ટૂંકમાં આ બધી વસ્તુ પ્રાપ્ત છે. પ્રાપ્ત થઈ શકે એ કક્ષામાં આવે જ્યારે મારું હૃદય જેને ઝંખે છે એ એવી વસ્તુને ઝંખે છે જે ક્યાંય છે જ નહીં, જે બહાર ક્યાંય નથી. બહાર એવી વસ્તુ છે જે આવે છે અને જાય છે, ખલાસ થઈ જાય છે. ટૂંકમાં કર્મથી પ્રાપ્ત થાય છે. જ્યારે હું જે ઝંખું છું, દરેક જીવ જે ઝંખે છે, એ શું છે? જવાવાળું નહીં, આવવાવાળ એ ત્યાં નથી, એ હું પોતે જ છું. એ પેલો શિષ્ય પૂછે, તો એ ક્યાં, કેવી રીતે એને મેળવવું? તો કે એ તદ વિજ્ઞાનાર્થમ, એને જાણવા માટે. જો સરસ શબ્દ બદલાઈ ગયો, તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવ અભિગચ્છેત. હવે એ જાણવાનું છે, હવે એ કરવાનું નથી, મેળવવાનું નથી, પહોંચવાનું નથી, શોધવાનું નથી. નાઉ ઇટ ઇઝ એ મેટર ઓફ નોઈંગ. હવે એને જાણવાનું છે. અને જાણવામાં મારે શું કરવાનું? બુદ્ધિ તૈયાર રાખવાની. આ જોવું હોય તો મારે આંખો જ ખોલવાની, આ તો ત્યાં છે જ. જોવું હોય તો શું કરવાનું? બરોબર મારી આંખો પાસે લાવવું અને એને જોવું તો દેખાય. એમ જ્ઞાન માટે ગુરુના શબ્દો, શાસ્ત્રના શબ્દો, અને મારું હૃદય શુદ્ધ કરીને રાખ્યું હોય દેખાય અને સમજાય. જેમ આ છે છતાંય મને ન દેખાય, આંખો ખુલ્લી હોય તો દેટ મીન્સ કે મારી આંખોમાં કંઈક વાંધો છે, મારી આંખોમાં કંઈક રોગ છે, કેટરેક્ટ છે, કશું છે. એટલા માટે આ સામે હોવા છતાં દેખાતું નથી. ચલો આપણને ખબર પડી તો આંખની કંઈક આંખમાં સરખું કરાવીએ, ડોક્ટર પાસે જઈએ, જે આમાં તકલીફ છે એ દૂર કરાવીએ, પછી જોઈએ દેખાશે. એમ શાસ્ત્રો કહે છે, આત્મતત્વ તો છે જ, શાસ્ત્રો પણ છે, ગુરુના વાક્યો પણ છે. હજી નથી સમજ પડતી તો શું? હજી હૃદય અશુદ્ધ, એને શુદ્ધ કરી દો પહેલા અને પછી સાંભળો. આ બધું ક્યારે ખબર પડે? તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવ અભિગચ્છે. એ ગુરુ પાસે જવું પડે. આ જગતમાં એક એવી વસ્તુ છે જે ક્યાંથી આપણને પ્રાપ્ત, એક બહુ મોટી આયરની કહેવાય એને, કે આત્માને જ શોધું છું અને આત્માના જ્ઞાન માટે મારે ક્યાંક જવું પડે. કારણ કે મને એવી ક્યારે એની જાતે ના ખબર પડે કે હું જે શોધું છું એ હું પોતે જ છું, હું એ પોતે છું, એ મને ક્યારે ખબર પડવાની નથી. એટલા માટે સત્સંગ, અને સત્સંગથી નિર્મોહ પ્રાપ્ત થાય, બધી અશુદ્ધિ દૂર થાય અને વસ્તુ જેવી છે એવી હું જોઈશ, જગતે જેવું છે એવું જાણી શકું, અને હું જેવો છું અર્થાત અનાત્માને અનાત્મા તરીકે જાણી શકું અને આત્માને આત્મા તરીકે. અનાત્મા કંઈ ખરાબ વસ્તુ નથી. અનાત્મા એ આત્મા ઉપર નિર્ભર છે, જળ છે એ સમજ પડે, અને આત્મા સ્વતંત્ર છે એ ખબર પડે, અને આગળ જતા એ પણ ખબર પડે કે અનાત્મા નામની વસ્તુ જ નથી, માત્ર આત્મતત્વ એકમ એવ અદ્વિતીય.
આ બધું સત્સંગ વગર ક્યાંય સમજ જ ના પડે, આ માટે સત્સંગ કરવો પડે. એટલે કીધું સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. સાંભળતા જાઓ, સમય આપો, સમય આપો, ધીમે ધીમે એ તત્વમાં નિશ્ચલતા પ્રાપ્ત થાય, નિષ્ઠા આવતી જાય ધીમે ધીમે. આ એક બે દિવસનું નથી, ધીરે ધીરે આમાં પ્રેમ લાગતો જાય. આ કરવા માટેની આપણે જે મહેનત કરવી પડે એ બધું કરવા આપણે તૈયાર હોય એમને એમ નથી મળતું. મહેનત કરવી પડે, સાંભળવું પડે, એ પ્રમાણે જીવનમાં ઉતારવું પડે, શુદ્ધ થવું પડે, પણ પછી એમાં એક નિશ્ચલતા આવે અને બસ જીવન મુક્તિનો માર્ગ ખુલી જાય. અહીં ને અહીં જીવન મુક્તિ, બોલો. અહીં ને અહીં, અહીં ને અહીં એટલે આ જગત છે, શરીર છે, મન છે, બુદ્ધિ છે, છતાં પણ હું જાણું છું હું કોણ છું, આત્મા. હું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ છું. આ બધું મિથ્યા છે, ઠીક છે ને. જીવો બ્રહ્મૈવ ના પરહ, જીવ અને બ્રહ્મ વચ્ચે કોઈ પ્રકારનો અંતર છે એ ખ્યાલ આવી જાય. આ બધું સત્સંગનું પરિણામ છે. એટલે જીવનમાં સત્સંગ તો અત્યંત આવશ્યક છે. તદુપરાંત સત્પુરુષોનો વાણીમાં, એમના વર્તનમાં અને એમના વિચારોમાં, વાણી વિચાર અને વર્તનમાં મોટા ભાગે એક પ્રકારની એકતા હોય. એવું નહીં કે બોલે કંઈક, કરે કંઈક, વિચારે પાછું ત્રીજું, બોલે કંઈક, કરે કંઈક અને વિચારે કંઈક જુદું. આવું હોય તો પર્સનાલિટી કેવી હોય? સ્પ્લિટ પર્સનાલિટી હોય, તૂટેલી પર્સનાલિટી હોય. કારણ કે હું બોલું છું એવું કરતો ના હો અને બોલું છું એવું મારા વિચારોય ના હોય, એવું નહીં. એટલે એમના એમના શબ્દોની અસર પણ વધારે પડે. લોકો બોલે કંઈક, કરે કંઈક, ધીમે ધીમે આપણે જાણી જાય કે આ તો આવું જ છે ભાઈ, અને એના ઉપર વિશ્વાસય ના બેસે. ધીમે ધીમે આપણે કંઈક, તમે તો આવું બોલો છો પણ કરવાના નથી, ધીમે ધીમે વિશ્વાસ ના રહે, એવું નહીં. એટલા માટે આ સાધુ પુરુષોને શું કહેતા હોય? હાલતા ચાલતા તીર્થ, સ્થાવર અને જંગમ તીર્થ કહેતા હોય છે. એટલે સાધન પંચકમમાં કહે છે શંકરાચાર્યજી મહારાજ કે આવા કોઈ ગુરુને શોધી તત્પાદુકા સેવ્યતા, એની સેવા કર, એમની એમને એમનો વિશ્વાસ સંપાદન કર અને જાણી લે. શ્રદ્ધા શું છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, અને શ્રદ્ધા આવશે તને જ્ઞાન પણ પ્રાપ્ત થશે. શું કહે છે ત્યાં? તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એને જઈને પ્રશ્ન કર, નમસ્કાર કર, સેવા કર. હા, એ ગુરુને જરાક વશમાં લાવવા પડે, એમને ખુશ કરવા પડે. ખુશ કરવા પડે એટલે એ તો એ ખુશ નાખુશ છે, નાખુશ નથી, પણ એમને બી ખ્યાલ આવવો જોઈએ કે આ સાંભળવા તૈયાર છે, નમ્ર છે. કારણ કે જ્ઞાન હંમેશા નમ્રતાના વાતાવરણમાં, પ્રેમના વાતાવરણમાં જ પ્રાપ્ત થાય છે. હું મોટો ને તમે મોટા એવું નથી. એટલા માટે એ નમ્રતાનું વાતાવરણ હોય, પ્રેમનું વાતાવરણ હોય, ત્યારે જ્ઞાન પ્રાપ્ત, જ્ઞાન પ્રદાન કરવાની માટે પણ એક વાતાવરણ જોઈએ. એ બધું થાય, આ ઈશ્વરની મહાન કૃપા હોય તો જ આ બધું શક્ય બને, બાકી કશું શક્ય બાક્ય બનતું નથી હોતું. એટલે કહે છે નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. પછી પશુ આગળ કહે છે વયસી ગતે કામ વિકાર શુષ્કે નીરે કહ કાસાર, કહ પરિવારો જ્ઞાતે તત્વે કસંસાર, જ્ઞાનની વાત કરીને. એટલે વળી પાછા આગળ કહ્યું કે સત્સંગથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, સત્સંગથી જ જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલી જાય છે. એટલે એ જ વસ્તુ પછી હવે આગળ કહે છે, પણ એ બતાવતા પહેલા કે જ્ઞાન થાય તો પછી સંસાર રહેતો નથી, એ બતાવતા પહેલા કંઈક મહારાજ વિચિત્ર વાત કરે છે. શું કહે છે? વયસી ગતે કહ કામ વિકાર, અહીં શબ્દોની ઉપર જરા રમે છે,
પ્રાસ સરસ બેસાડે છે, પોતાનું કવિત્વ જરા અહીંયા આવે છે શંકરાચાર્યજી, કે કામ ઉંમર જતી રહે, યૌવન જતું રહે, પછી કામ કામ ક્યાં રહેવાનું છે. ટૂંકમાં એ પ્રકારની ઈચ્છાઓ, પછી એની દરેક વસ્તુ, દરેક ઈચ્છાઓની એક અવસ્થા હોય છે. એ અવસ્થા પસાર થઈ જાય, મહારાજને ખબર નહીં હોય કે એવું બધું નથી હોતું, અમુક વસ્તુઓ પણ એમને આ બધો જમાનો જોયો નહીં હોય, સ્વાભાવિક છે, એટલે એમને ખબર નથી કે ભાઈ અહીં શું શું ચાલે છે આજ આ લોકોમાં બધું. પણ એ લખે છે આવું કે છે, વયસી ગતે યૌવન જતું રહે, એ સમય જતો રહે, પછી અમુક પ્રકારની ઈચ્છાઓ જન્મવાની જ ક્યાં છે, કારણ કે એ અવસ્થા જ પસાર થઈ ગઈ. બીજી વસ્તુ કે છે, શુષ્કે નીરે કહ કાસા રહ, પાણી ખલાસ થઈ જાય તળાવમાંથી, પછી એને આપણે તળાવ ના કહીએ. જ્યાં સુધી પાણી છે, જળ છે, ત્યાં સુધી જેને તળાવ કહીએ. પછી જળના વજે ત્યાં ગાય ફરતી હોય ને બધું બીજા ખેતી માટે વાપરે ને બધું જાત જાતનું થાય, પણ હવે એને તળાવ ના કહેવાય. તળાવ ત્યાં સુધી જ કહેવાય જ્યાં સુધી એમાં પાણી હોય. પછી ત્રીજી વસ્તુ કે છે, ક્ષીણે વિત્તે કફ, આ મહારાજ બહુ કયા કરે, શું કે છે, ક્ષીણે વિત્તે કફ પરિવાર, વિત્ત જતું રહે, પોઝિશન જતી રહે. હા, એમને કઈ કહ્યું, હા એમને બરોબર ક્યાંક જોયું હશે, બધું વસ્તુ જતી રહે, માણસ પાસે તેની પોઝિશન જતી રહી, સ્ટેટસ જતું રહ્યું, નોકરી જતી રહી, સંપત્તિ ઓછી થઈ ગઈ, એટલે પરિવાર ધીમે 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 બધો ખસી ગયો. આ કેમ આવું કયા કરે, પણ કહે છે બરોબર જોયેલું છે કે જતું રહે એટલે શું, લોકોને માન ઓછું થઈ જાય, કોઈ જતા નથી રહેતા હોતા, બધા રહે છે ત્યાં, પણ પહેલા જે તમારું માન હોય, પહેલા જે તમને લોકો સલામ ભરતા હોય, પહેલા આવો યસ સર યસ સર, આમ બધા પગે ખડે પગે બધા ઉભા હોય, જેવી નોકરી છૂટે પછી એ પછી તમને સલામ ના ભરે, બહુ બહુ ઓબ્વિયસ છે. એ પીઓન ને માણસો ને બધા, તમે જ્યાં સુધી ઓફિસમાં હો, બેંકમાં હો, સારી પોઝિશનમાં હોય, એટલે દિવાળી આવે એટલે બધી બધી ગિફ્ટ લઈને આવે, આ લઈને આવે, બધું થાય. જેવું રિઝાઇન થયું પછી તમને કોણ ગિફ્ટ આપવાનું, તમને કોઈ પેલી કોમ્પ્લિમેન્ટ્સ બધું આપી જાય ને બધું, હવે કોણ આપવાનું છે. આ બધું પેલી પોઝિશનને કારણે હતું, તમે મેનેજર હતા કે જે હતા, સુપરિન્ટેન્ડન્ટ હોય કે જે હોય, એને એ ગાદીને એ પોઝિશનને આ બધું માન છે, એમને નહીં. એટલે કે છે, ક્ષીણે એ વસ્તુ પછી પહેલી રહેતી નથી. ક્ષીણે વિત્તે કફ પરિવાર, પછી ક્યાં તમારી લોકો આગળ પાછળ ફરવાના છે, પછી કહેશે કે ભાઈ હવે આપણા જેવા જ છે, બરોબર છે. એમ જ્ઞાતે તત્વે કસ સંસાર, આ સંસાર એ ક્યાં સુધી છે, જ્યાં સુધી તત્વને જાણતા, જેવું તત્વ જણાઈ ગયું, માત્ર જાણવાનું છે, કઈ કરવાનું નથી, કશું જ કરવાનું નથી, માત્ર તત્વ અર્થાત સ્વને, આત્માને, હું કોણ છું, બસ આટલું જ, આટલું જ, હુ એમ આઈ. રમણ મહર્ષિ આટલું જ કહેતા કે પૂછો પૂછો, એટલે પૂછ્યા ના કે હુ એમ આઈ, હુ એમ આઈ, હુ એમ આઈ, એમને કઈ જવાબ નથી મળવાનો, ટેબલ બોલ્યા કરી. અંદરથી રીતસરની પૂછી કે આ કોણ છે જે સતત હું એમ સતત વ્યક્ત થઈ રહ્યું છે, હમણાં માતા, હમણાં બહેન, થોડી વારમાં પત્ની, થોડી વારમાં ઓફિસર, થોડી વારમાં ટીચર, થોડી વારમાં પૂજા કરતું હોય, થોડી વારમાં રસોઈ, આજે આ વ્યક્તિ છે, આ કોણ છે ભાઈ, જે જુદા જુદા વેશ પહેરીને આવે છે, એ વ્યક્તિ કોણ છે. હમણાં બાળક હતી, હમણાં એનો જન્મ થયો, બાળક હતી, સ્કૂલમાં જતા હતા, થોડા મોટા થયા, યુવાન થયા, લગ્ન થયા, પ્રૌઢાવસ્થા આવી, હવે ગણપણ આવ્યું, આ બધી જ અવસ્થામાં હું તો છે જ, આ હું તો દરેક, હું પહેલા બાળક હતો, હું જ પછી યુવાન હતો, હું જ પછી પ્રૌઢ છે, હું જ પછી ગણપણ, પણ આ હું નથી જતો, એ હું કોણ છે, એ કોણ છે, આ જાણી લઈએ પછી સંસાર રહેતો. સંસાર એટલે શું એ હવે સમજાવશે આપણને. સંસાર એટલે માત્ર આ હું ને ન જાણવાથી જે સતત આપણે બનવાનો પ્રયત્ન કરીએ છીએ, હું ના જ્ઞાનના અભાવમાં આપણે સતત લાઈફ ઓફ બિકમિંગ, આપણા જીવનમાં સતત શું હોય છે, કંઈક ને કંઈક બનવાનું, કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાનું, ક્યાંક ને ક્યાંક પહોંચવાનું. જેવો હું છું
અત્યારે મારી પોતાની જે સમજ હોય એનાથી હું ખુશ નથી છું. આઈ એમ નોટ હેપી. મારી અત્યારે મારા વિશેની જે સમજ હોય એનાથી હું ખુશ નથી, એનાથી મને સંતોષ નથી. આપણે અંદર જોઈએ ને અસંતોષ સૌથી વધારે. જો કોઈના એ માટે આપણને અસંતોષ હોય, ડિસસેટિસ્ફેક્શન હોય, તો કોના માટે છે ખબર છે? પોતાના માટે છે. સતત આપણે એમાં ઘટાડો વધારો કર્યા જ કરીએ છીએ. એ કરવું એ ખોટું નથી, પણ એ શું વાત, એ જે હુંથી સંતોષ નથી, શાસ્ત્ર કે જે હતું છે જ નહીં. જે હું સામે હું જોઉં છું અને જેનાથી હું મને ભાગી જવાનું મન થાય છે, અથવા જેમાં સતત ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગુ છું, શાસ્ત્ર કે છે તું છે જ નહીં. ખ્યાલ આવે છે હું શું કહું છું? જે હુંથી મને અસંતોષ છે, હું બરોબર નથી, મને ક્રોધ છે, મને આ નથી આવડતું, મને સમજ નથી પડતી, મારું કોઈ સાંભળતું નથી, હું કંઈ કમાયો નથી, મારી પાસે કંઈ છે નહીં, સતત આપણને આપણાથી અસંતોષ છે, મારા સ્વભાવમાં પરિવર્તન આવતું જ નથી, મને આ કેટલી તકલીફો આપણને હોય છે. આપણા આપણી સાથે બહુ તકલીફો, બીજા બધા સાથે તો પછી, પહેલા અહીંયા છે માટે બીજે છે. જેને પોતાના સાથે વધારે તકલીફ છે એને જ બીજા સાથે વધારે તકલીફ છે. અન્ડરસ્ટેન્ડ, આ એક નિયમ છે. જેને પોતાની સાથે વધારે તકલીફ છે એને બીજે વધારે તકલીફ છે. એ વધારે દુઃખી છે, એને વધારે અસંતોષ છે, વધારે બાફડી પડશે. તમે જોજો, જે પોતાથી હેપી નથી, જે સુખી ના હોય એ બીજાને સુખ આપી પણ ના છે, જે પોતે દુઃખી છે એ બીજાને દુઃખી કરવાનો જ કે એ કરી. કારણ કે અંદરનું જાય ક્યાં, અંદરનું જાય ક્યાં, ઇટ હેઝ ટુ કમ આઉટ, એ બ્લાસ્ટ થવાનું જ. પછી કોણ વિચારું સામે જે હોય એની પાસે જાય. આ સામેનાને બહુ તકલીફ પડે, સામેના એટલે આપણી આસપાસનાને બહુ તકલીફ પડે. કારણ કે સૌથી પહેલો આપણા આપણી તકલીફોનો ભોગ કોણ બને? જેને આપણે માથું ચક્યું હોય, પિત્ત થયું હોય, તો આ બધું નીકળશે ક્યાં? અને આપણે બસમાં છીએ, હું એક દ્રષ્ટાંત આપ્યું, તો આપણે બસમાં બેઠા છીએ, આ નીકળવાનું ક્યાં? આપણી આગળ પાછળ જે બેઠા છે ત્યાં. એટલે જો આવી વ્યક્તિઓ સહાનુભૂતિ રાખે, ગુસ્સે ના થવું, કારણ કે એ પીડિત છે, એને કંઈક પ્રોબ્લેમ છે, માટે આવું કરે છે. સહાનુભૂતિ કરવાની જરૂર છે. એટલે કે છે જ્ઞાતે તત્વે, આ તત્વને એટલે કે આત્માને, સત્યને, વોટ ઇઝ ધ ટ્રુથ, આ એકવાર જાણી લીધું પછી આ સંસાર નહીં રહે. સંસાર એટલે શું? આ જગત જેવું છે એવું ને એવું રહેશે, સંબંધો એવા ને એવા રહેશે, પણ આની આખી વસ્તુ બદલાઈ જશે. હવે હું લેવાની સ્થિતિમાં નહીં આવી જાઉં, હવે હું કઈ સ્થિતિમાં આવી જઈશ? આપવાની. માત્ર લેવામાંથી દેવાવાળા બની જવું હોય તો આ એક જ રીત છે. દેવું એટલે માત્ર પૈસા નહીં, એ તો બહુ બધું આપી શકનારા બધા બહુ છે, પણ ખરેખર દેવાનું, મારે કંઈ જોઈતું નથી, હું પર્યાપ્ત છું, મારે કોઈ લાગણીની આવશ્યકતા નથી, માનની આવશ્યકતા નથી, મારી પીઠ કોઈ થાબડે એવી આવશ્યકતા નથી, મને મારા વિશે સારું લાગે એ માટે તમારે મને કંઈ કહેવાની જરૂર નથી. બાકી આપણે સતત જગત પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ? મને સારું લગાડો, મને પ્રેમ કરો, મને સાબાશી આપો, મને માન આપો, મને બેસાડો, મને હારતોરા કરો, મને બોલાવો, મને બોલાવો. આપણી સતત શું છે? મને માન આપો. આપણું આખું જીવન સ્વથી સ્વ કેન્દ્રમાં છે, અને તમે જો એવું કરો તો મને બહુ ગમે, નહીં તો ના ગમે. મારો ને તમારો સંબંધ ક્યાં સુધી ટકવાનો? બી પ્રેક્ટિકલ. હા, લાઈફમાં કોની સાથે આપણા સંબંધો ટકતા હોય છે જરા જોજો, કોની સાથે આપણો ગાઢ સંબંધ હોય છે જે આવું વધારે કરે કરે એટલે જે મેચિંગ આ થઈ ગયું હોય, જે મને ખુશ રાખી શકે, જે મને પ્લીઝ કરી શકે, એ જ મને ગમે. એટલો અર્થ શું છે? ખરેખર હું શું ઈચ્છું છું? પ્લીઝડ સેલ્ફ. મને કયું કયો હું ગમું છું જે હંમેશા આનંદમાં છે, અને જે મને આનંદમાં રાખી શકે છે એ મને ગમે છે. વિચારજો, આ બહુ ગંભીર વસ્તુ છે. જે મને ખુશ રાખી શકે છે એ જ મને ગમે છે, કારણ કે હું પોતાનાથી ખુશ છું નહીં,
મને મારાથી જ સંતોષ, બીજાને પ્રેમ નહીં, મને હું મારી જાતને પ્રેમ નથી કરી શકતો, બીજાની તો પછી વાત આવે છે, પોતાની સાથેનો લવ અફેર જ નથી હોતો. એટલે આ બધી તકલીફ છે, આ બધું જતું રહેશે એક ક્ષણમાં. ક્યારે? જ્ઞાતે તત્વ, જીવ આ તત્વને જાણે, હું આ છું, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, સચ્ચિદાનંદ છું, કઈ જરૂર કઈ રહ્યું જ નહીં કરવાનું. સમગ્ર જગતનો મારામાં સમાવેશ છે, સમગ્ર જગતમાં એક જ આત્મા વિલસી રહ્યો છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વર, દરેકમાં એક જ પરમેશ્વર છે, એક જ તત્વ છે. મોટામાં મોટી વસ્તુથી માંડીને નાનામાં નાની વસ્તુ સુધી જગતમાં જ્યાં જે વ્યક્તિ હોય, જેવી અવસ્થામાં હોય, જ્યાં જે વસ્તુ છે, દરેકમાં તત્વ કયું છે? એક જ તત્વ. દેર આર નો ટુ તત્વાસ, બે વસ્તુ નથી. ગણતરી કેટલી છે? માત્ર તત્વની ગણતરી કરો તો એક જ છે, આકારની ગણતરી કરો તો અનેક, નામની ગણતરી કરો તો અનેક, પણ તત્વ, જે તત્વ જ મેટર થાય છે ભાઈ. સુવર્ણ તો એક જ, ઘરેણાઓ અનેક, પણ સુવર્ણ વગર કયું ઘરેણું ટકવાનું? લઈ લો જોઈ સુવર્ણ, કઈ બંગડી ઉભી રહી શકવાની, કઈ બુટ્ટી ઉભી રહી શકવાની? સુવર્ણ વગર બુટ્ટી કઈ છે? સુવર્ણ વગર બંગડી કઈ છે? સુવર્ણ વગર કંદોરો કઈ છે? અને આ સુવર્ણનું જ્ઞાન થઈ જાય, બંગડીને સુવર્ણનું જ્ઞાન થઈ ગયું, હવે એને માળાની ઈર્ષા થવાની? બંગડીને ખબર પડી ગઈ કે હું સુવર્ણ છું. અત્યાર સુધી માળાની બહુ ઈર્ષા કરતી, કેમ? કારણ કે એને તો બધા જુએ, અને મને તો સતત વાસણ ઘસું ત્યારે ભટકાવાનું, કપડાં ઘસું ત્યારે મારે ઘસાવાનું, બધા હું આખો દી ઘસાવ. એટલે બંગડીને કોની ઈર્ષા આવતી હતી? માળાની. આખો દિવસ ઈર્ષા આવે એને, કંદોરાની ઈર્ષા આવે, કારણ તો કાંઈ જ નહીં, બસ આમ પડ્યા રહેવાનું, એને કશું જ નહીં, બધા એને જુએ અને કઈ કામે નહીં કરવાનું. આપણને આવું જોઈએ છે, જો તમારે તો કઈ કામ કરવાનું નહીં, કેટલા પૈસા મળે, કેટલું સરસ, અને મારે તો અહીં બેસી રહેવાનું આખો દિવસ, બધા મને કામ સોંપી જાય, આટલું આ આવી આવી એવું બધું ચાલતું હોય છે. આ બધું જતું રહે. ક્યારે? હું સુવર્ણ છું, હું જ તારામાં, હું જ તારામાં, હું જ તારામાં, હું જ બધું, નો અધર થિંગ. જ્ઞાતે તત્વે કસંસાર, સંસાર એક મિનિટમાં જતો રહે છે. એટલે વામદેવ, વામદેવ ઋષિ માતાના ગર્ભમાં જ આ બોલે છે. શું બોલે છે ખબર છે? અહમ મનુ, અહમ સૂર્ય. એમને અંદર જ જ્ઞાન થઈ ગયું. કઈ રીતે? ના પૂછતા, જૂના સંસ્કાર જાગ્રત થયા, એ સત્સંગ લઈને જ આવેલા છે. જૂના સંસ્કાર જાગ્રત થઈ ગયા અને એકદમ જ કે છે, અહમ મનુ, અહમ સૂર્ય, બસ હું જ બધું છું. અને તમે તો અંદર બેઠા છો, ક્યાં સૂર્ય, ક્યાં ચંદ્રમાન, ક્યાં મનુ? હું જ બધું છું. ટૂંકમાં અહીંયા કે છે, જ્ઞાન એટલે આ સંસારનો અંત, સંસાર એટલે અધુરપનો અંત, સંસાર એટલે દુઃખનો અંત, સંસાર એટલે ઈર્ષાનો અંત, સંસાર એટલે લઘુતા ગ્રંથિનો અંત, સંસાર એટલે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સનો અંત, સંસાર એટલે હું નાનો છું આ વસ્તુનો અંત, સંસાર એટલે ભેદનો અંત. કોને નથી જોઈતો આવો? બધાને આ જોઈએ છે. ઈશ્વરથી મળે જ્ઞાતે તત્વે, એ જ્ઞાન પ્રાપ્ત કરવું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણઃ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
शाम।